આજે 1 જુલાઈએ આપણા દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગુ થયાને 5 વર્ષ પૂર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે કેલ્કર ટાસ્ક ફોર્સ ઓન ડાયરેક્ટ ટેક્સીસના રિપોર્ટમાં 2003માં પહેલીવાર તેની ચર્ચા કરવામાં આવી હતી અને તેને તૈયાર કરવામાં ઘણો સમય અને મહેનત લાગી હતી. આજે તે મહેનતનું પરિણામ છે કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની GST ફોર્મ્યુલા સુપરહિટ રહી છે. વર્ષ 2017માં 1 જુલાઈએ GST લાગુ કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્ર એક બજાર એક કરની વિભાવના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. GST એ ભારતનો સૌથી મોટો કર સુધારો છે, જેની શરૂઆત પરોક્ષ કરવેરા પ્રણાલીને વ્યવસ્થિત કરવા અને અનુપાલનનો બોજ ઓછો કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. GST કારણે 5 વર્ષમાં ભારત આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય બંને કરને GST સામેલ કરવામાં આવ્યા હતા, તેથી તેને ડ્યુઅલ GST પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, 17 અલગ અલગ કાયદાઓને મર્જ કરીને GST દ્વારા એક જ કરવેરા પ્રણાલી લાવવામાં આવી હતી. વિકાસના જુદા જુદા તબક્કામાં વિવિધ રાજ્યો અને તેમની પહેલાથી અસ્તિત્વમાં રહેલી કર પ્રણાલીઓને GST હેઠળ એકસાથે લાવવાની હતી. GST કુલ 4 પ્રકારો છે, જેમાં ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે IGST, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે SGST, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે CGST અને યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે UTGST. જ્યારે જુલાઈ 2017માં 63.9 લાખથી વધુ કરદાતાઓએ GST સ્થળાંતર કર્યું હતું. જૂન 2022 સુધીમાં આ સંખ્યા બમણાથી વધુ એટલે કે 1.38 કરોડથી વધુ થઈ ગઈ છે. ઈવે પોર્ટલ પર 41.53 લાખથી વધુ કરદાતાઓ અને 67,000 ટ્રાન્સપોર્ટ્સ નોંધાયેલા છે, જે દર મહિને સરેરાશ 7.81 કરોડ ઈવે બિલ જનરેટ કરે છે. આ સિસ્ટમની શરૂઆતથી કુલ 292 કરોડ ઈવે બિલ જનરેટ થયા છે, જેમાંથી 42% માલના આંતરરાજ્ય પરિવહન માટે છે. આ વર્ષે 31 મેના રોજ એક દિવસમાં સૌથી વધુ 31,56,013 ઈવે બિલ મળ્યા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST 5 વર્ષ પૂરા થવા પર ટ્વીટમાં જણાવ્યું હતું કે આ એક મોટો કર સુધારો છે, જેણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને આગળ વધાર્યું છે અને વન નેશન વન ટેક્સના વિઝનને પરિપૂર્ણ કર્યું છે. આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં 5મા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડેની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે નવી દિલ્હીમાં 5મા GST દિવસની ઉજવણીને સંબોધતા નિર્મલા સીતારમણે કહ્યું કે 1.40 લાખ કરોડ રૂપિયા એ રફ બોટમ લાઈન છે અને માસિક GST કલેક્શન તેનાથી નીચે નથી જઈ રહ્યું. તેમણે જણાવ્યું હતું કે જૂન ગ્રોસ GST કલેક્શન આ વર્ષે એપ્રિલ પછી 2જા નંબરનું સૌથી વધુ કલેક્શન છે.